પોરબંદરમાં પૌરાણિક ભોજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કલાકૃતિના ઉત્તમ નમૂના સમાન જેઠવા વંશજોની ભેટ એવું આ મંદિર હાલ જર્જરિત હાલતમાં છે ત્યારે તેના જીર્ણોદ્ધાર માટે એક કમિટી તૈયાર કરવામાં આવી છે જેમાં શહેરના શ્રેષ્ઠીઓ એ સહભાગી થવા નગરજનોએ અપીલ કરી છે પોરબંદરનું સુપ્રસિદ્ધ ભોજેશ્વર મહાદેવ મંદિર દોઢસો વર્ષ જૂનું છે અને શિલ્પ સ્થાપત્યની નજરે એક સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે આ મંદિર પોરબંદરના જેઠવા રાજવંશનું સર્જન છે એના શિખરમાં જેઠવા વંશના પાંચ પ્રતિમાઓ જોવા મળે છે છે હાલ દક્ષિણ દિશાના પ્રતિમા હયાત અને બાકીની ચાર ઋષિ પ્રતિમા કાળના પ્રવાહમાં લુપ્ત થયેલી છે આ દ્રષ્ટિએ આ જેઠવા વંશનું અતિ મહત્વનું અને એકમાત્ર મંદિર છે તેમજ પોરબંદરનું અતિ મૂલ્યવાન ઘરેણું છે આ મંદિરની સ્થાપના ભોજરાજ ઉર્ફે મહારાણા વિકમાતજીએ ઈસવીસન અઢારસો સડસઠમાં માં કરાવેલી છે અને ત્યારથી જ પૂજારી તરીકે જોશી કુટુંબની નિમણૂક કરવામાં આવેલી છે આજા પૂજારીની છઠ્ઠી પેઢીના ઉપેન્દ્રભાઈ જોશી મંદિરની પૂજા આરતી ઘણી જ નિષ્ઠાથી સંભાળે છે આ પૂજારી કુટુંબ માટે અઢારસો થી જ બાજુમાં જ મેળીબંધ રહેઠાણ બનાવી દેવામાં આવેલું હતું જેની મેળી ઓગણીસસો ના વાવાઝોડામાં અને ઉત્તરોત્તર કાળના ઝપાટામાં નાશ પામેલ છે હમણાં જ બીપરજોઈ વાવાઝોડામાં રસોડાની નળિયાવાળી છત બેસી ગઈ છે અને ગમે ત્યારે ધરાશાય થશે એવી હાલત છે જેમાં પૂજારી પરિવાર રહે છે તે ઓરડાઓની હાલત પણ સારી નથી ભોજેશ્વર મહાદેવ મંદિરનો આ પૂજારી આવાસ તથા પટાંગણની યજ્ઞશાળા સહિતની હવે તાકીદે મરામત કરવાની જરૂર છે આ માટે એક કામ ચલાવ રિનોવેશન કમિટીની રચના થઈ છે આ કમિટી આથી જાહેર જનતાને આગળ આવવા અને મહાદેવ મંદિરના પરિસરના કામમાં સહભાગી થવા માટે જાહેર વિનંતી શહેરીજનોને કરવામાં આવી છે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છીએ એ પોરબંદરની સૌથી મહત્ત્વની ઐતિહાસિક શૈવ મંદિરની જગ્યા છે એમ આપણા પોરબંદરના છેલ્લા હા હિ જયનેશ નટવરસિંહજી અને આપણે ઇતિહાસમાં જે પ્રસિદ્ધ છે એ રાજમાતા રૂપાળીબાના દીકરા ભોજરાજજી એ ભોજેશ્વર મંદિર ભોજરાજજી ઉપર છે જેઠવા વંશમાં એમ હતું કે ગાદીએ બેસે એ પરદાદાનું નામ ધારણ કરે એટલે ભોજરાજજી જ્યારે ગાદીએ બેઠા ત્યારે એને વિકમાથજી નામ ધારણ કર્યું એટલે મહારાજા વિકમાથજી અને મોટી મૂછુવાળા વિકમાજી એ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે એણે આ મંદિરની સ્થાપના સિક્સટી થ્રીમાં કરી અઢારસો સિક્સટી થ્રી અને એ શિવલિંગની સ્થાપના હતી તે પછી આ મંદિર બનાવ્યું અને મંદિર ઉદઘાટન થયું એ સિક્સટી સેવનમાં અને અઢારસો સિક્સટી સેવન તો તમે વિચાર કરો કે દોઢસોથી પોણા બસો વર્ષ આ મંદિરને થયા એક વાવાઝોડું આવ્યું એક સાયક્લોન આવ્યું ફ્લડ આવ્યું આ મંદિરના ઘણા શિખરો હલી ગયા છે જે ઉપર જેઠવા વંશના પંચ પ્રવરની પ્રતિમાઓ હતી એમાંથી ચાર નાશ પામી છે એ જે જગ્યાએ પ્રતિમા હતી એ સ્ટેન્ડ પણ નાશ પામા છે આપ ઉપર જઈને જોઈ શકશો કે એ હલે છે અને પડી પણ જાય છે તો એવી જગ્યાએ ખાસ કરીને છેલ્લા પિંચોતેરના વાવાઝોડામાં પૂજારીની ઓયડી પણ ગઈ નીચે સત્સંગ હોલ હતો એક નાનકડો સત્સંગ થતો એની જગ્યા છે જ અત્યારે ખંડેરની હાલતમાં તો એ છે એની ઉપર પૂજારીની મેળી હતી એ મેળી પણ ગઈ છે તો હવે અત્યારે જરૂર એ છે કે આ પોરબંદરની ઐતિહાસિક જગ્યાને આપણે બચાવવી હોય તો એ તો કિંચિત પણ ફાળો આપણે આપવો જોઈએ અને એને પરિણામે લગભગ પંદરથી વીસ પદુભાઈ રાયચુરાય કીધું એમ આપણે ખર્ચો છે અને એ પોરબંદરે એને સહન કરવો જોઈએ ખાસ કરીને જેઠવાઓનું તો આ માતૃ સ્થળ છે એણે એણે હોય તો ખાસ આગળ આવીને આ મંદિરને બચાવવું જોઈએ અને આપણે ત્યાં ભગવાનની કૃપાથી જેઠવાઓ સાધન સંપન્ન છે તો આપણે વિનંતી કરીએ કે જેઠવા જેઠવા સાથે સંલગ્ન ખૂટી વગેરે મેર મિત્રો જે શાખા કહેવાય છે એ બધા આમાં સહકાર આપે બાબુભાઈ બોખીડિયા અર્જુનભાઈ મોઢવાડિયા એ આપણા પોરબંદરના ઘરેણા છે તો એને પણ આમાં બુદા રાતે સંપત્તિ આપવી જોઈએ તો એમ આપણે ઈચ્છીએ છીએ કે આપણું આ ઐતિહાસિક સ્થળ પોરબંદરનું જળવાઈ રહે અને ભવિષ્યની પેઢી પણ એનો લાભ લઈ શકે જય ભોજેશ્વર મહાદેવ આ મંદિરના રિનોવેશન માટેની કમિટીમાં ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ ડોક્ટર સુરેખાબેન શાહ ભરતભાઈ માખેચા ગજ્જર વિજયભાઈ ઉનાળકટ પદુભાઈ રાયચુરા રમણીકભાઈ રાજુભાઈ ખાખરિયા અને પ્રવીણભાઈ ખોરાવા તથા ભરતભાઈ બામણિયા સહિતના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે મારું નામ પદુભાઈ રાયચુરા છે આપણું પોરબંદરનું ખૂબ સુવિખ્યાત પોશેશ્વર મહાદેવનું મંદિર નટ્ટો ક્લબ રોડ ઉપર આવેલું છે જે વર્ષો થયા રિપેરિંગ મેન્ટેનન્સને કારણે જે બહુ જરૂરિયાત માગે છે અને અત્યારની પોઝિશન જોયા પછી અમુક અમારા સારા મિત્રો બધા સાથે ભેગા મળી અને નક્કી કર્યું છે કે આ મંદિરનું આપણે રિનોવેશન કામ સારી રીતે ઉપાડવું જોઈએ અહીંયા કાયમ માટે એમના પૂજારીઓ આજે વર્ષોથી આ રહે છે એમનું જે રહેણાંકનું મકાન છે એ ખરેખર એક નાનકડા વાવાઝોડા માફા પડી જાય એ કન્ડિશનમાં છે એટલે એને પણ કા પાડી અને નવું બનાવી દેવું પડે એમ છે રૂમની હાલત પણ ખરાબ છે યજ્ઞ કુલકુળની પણ હાલત ખરાબ છે યજ્ઞ મંડપ પણ નવો બનાવવો પડે એ કન્ડિશન છે અને બધું જોયું તો મને એમ લાગ્યું છે કે અમારા બધાનો એસ્ટિમેટ એવો છે કે લગભગ પચીસ ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો છે પણ એ કર્યા પછી આ ભોજેશ્વર મહાદેવનું મંદિર હું માનું છું કે ગામનું એક સારામાં સારું અને સુંદર એવી એવી જગ્યા બની જશે લોકોને ખૂબ ગમશે અને સૌ મિત્રોને મારે વિનંતી છે કે આ કાર્ય માટે સૌ પોતાને યોગ્ય તે દાન આપે અમે લોકોએ પાન નંબર પણ મેળવી લીધેલા છે કાયદેસર તમને પહોંચ પણ આપવામાં આપશે અમને કોઈ પ્રોબ્લેમ નથી અને પોરબુદ્ર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની અંદર અમારો એકાઉન્ટ રાખ્યો છે અમે વધારામાં માનની શ્રી પલાણ સાહેબ આ બાબતમાં તમને વધારે માહિતી આપશે મંદિર બાબતની દોઢસો થી પોણા બસો વર્ષ જૂના પૌરાણિક અને અઢારસો ત્રેસઠમાં જેની સ્થાપના થયેલી છે અને બે હજાર એક સ્ક્વેર મીટરમાં પથરાયેલું છે એટલું વિશાળ મંદિર આ મંદિર જો અત્યારે વ્યવસ્થિત મેન્ટેન થયું હોત તો મને લાગે છે કે સોમનાથની કક્ષાનું હોત પણ અત્યાર સુધીમાં વ્યવસ્થિત જાળવણી નહીં થવાને લીધે જે ખંડીર જેવી હાલતમાં પહોંચી ગયું છે તેનું પુનરૂત્થાન કરવા માટે પુનર્રચના કરવા માટે એક સમિતિનું મેં ગઠન કરેલું છે અને એના માટે એમાં જોડાવા માટે આ પુનરૂત્થાનના કામમાં જોડાવા માટે પોરબંદરના બધા જ નાગરિકોને અપીલ છે અમે એવું નથી ઈચ્છતા કે એક વ્યક્તિ પૂરેપૂરું ડોનેશન આપે અને મંદિર બની જાય અમારી એવી ઈચ્છા છે કે પોરબંદરના એક એક નાગરિક એક એક શિવ ભક્ત આમાં મેં કન્ટ્રીબ્યુટ કર્યું છે એવી ભાવના અનુભવે અને ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે સો રૂપિયા અનુદાન આપો તો પણ અમારા તમને ખૂબ નમસ્કાર છે પણ દરેકે દરેક વ્યક્તિ આમાં જોડાય જેથી કરીને પોરબંદરનું નાક પોરબંદરનું મુખ્ય શિવ મંદિર એનું પહેલાં હતું એવું સ્થાન પાછું પ્રાપ્ત કરે એવી બધા નાગરિકોને વિનંતી છે કે આપ સૌ આમાં જોડાવો આ મંદિરમાં દાન કરવા કમિટીના સભ્યો દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે રોકડ અથવા ચેક દાન શ્રી ભોજેશ્વર મહાદેવ મંદિર આ નામથી આપવા તેમજ કમિટીનું બેંક એકાઉન્ટ પણ પોરબંદર કોમર્શિયલ કો બેંક ખાતે આવેલું છે જેના સેવિંગ એકાઉન્ટ નંબર પર ઓનલાઈન પણ મોકલી શકે છે ત્યારે આ કમિટીએ નગરજનોને સહભાગી થવા અપીલ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર